राठौड़ धोर छ नी अंदर सामाजिक विज्ञान विषय में सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चालता ऑनलाइन वर्ग नी अंदर फरी वखत आप सबनु हार्दिक स्वागत करू छू। आशा राखू छू तमे बधा आनंद मंगल में हशो। हवे आपणे जोई रह्या था प्रकरण नंबर 2 जेमनु नाम छे आदिमानव थी स्थायी जीवन नी सफर, एटले के जे अर्धो मानस अने अर्धो पुरुष एटले के पशु हता एवा मानसो थी लय अने ए स्थिर एक जग्याए स्थिर वसवाट करवा लाग्या त्यां सुधीनी जे सफर छे एना विशे आपणे वात करी रह्या था। જેમની અંદર આપણે અલગ અલગ લાસ્ટની અંદર આપણે ભીમબેટકાની ગુફા વિશેની વાત કરી, જેમાં આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓની અંદર રહેતા હતા। પછી ચિત્રો વિશેના પુરાવા મળી આવ્યા, જે પાષાણ યુગ વિશેની આપણે વાત કરી કે પથ્થરો હાડકા અને લાકડા આનો ઉપયોગ કરી ઓજારો અને હથિયાર બનાવતો થયો, એમના માનસિક વિકાસની શરૂઆત થઈ। તો આ બધી બાબતો વિશે આપણે ભાગ આગળનો એટલે કે ભાગ બીજાની અંદર આપણે જોઈ ગયા। હવે આપણે ભાગ 3 ની શરૂઆત કરીએ છીએ, જેમની અંદરનો પહેલો મુદ્દો છે બદલાતું પર્યાવરણ। એટલે કે જેમ આજે વાતાવરણની અંદર બદલાવો આવે છે, તાપમાન વધી ગયું છે, રોગચાળો થયો, તો આવી બધી રીતે આજથી 12000 વર્ષ પહેલા પણ, જો યાદ રાખજો આજથી 12000 વર્ષ પહેલા પર પર્યાવરણ બદલાયું હતું। કે જેમ આજે હવે બદલાવો થવા લાગ્યા છે, ઋતુઓ છે એ 1-2 મહિના 15-20 દિવસ આગળ પાછળ થવા લાગી છે, તો આવી જ રીતે આજથી 12000 વર્ષ પહેલા પણ આવી ઘટના બનેલી હતી। એટલે કે પર્યાવરણની અંદર આવા બદલાવો આવેલા જ હતા। તો 12000 વર્ષ પહેલા વિશ્વભરની અંદરનું પર્યાવરણ છે, વાતાવરણ છે, આબોહવા, હવામાન, આ બધાની અંદર ફેરફારો થવા લાગ્યા, અને એ ફેરફારો કેવા હતા? વ્યાપક, ખૂબ જ વ્યાપક, એટલે ખૂબ જ ફેરફારો છે એ ફેરફારો થવા લાગ્યા। અને આ પરિવર્તન કેવું હતું? તો કે આ પરિવર્તન હતું ફાયદાકારક, આ પરિવર્તન હતું જે કંઈક નવું શીખવા મળે એવું। જેમ આજે આપણે જો પેલા સ્કૂલે આવીને ભણતા હતા, હવે આજે ઓનલાઈન ભણવા લાગ્યા છે, તો એ પણ પરિવર્તન થવા લાગ્યું। તો આમાંથી પણ આપણને શીખવા મળે છે કે આ રીતે પણ આપણે શીખી શકીએ છીએ, એ આજે આપણને ખ્યાલ આવી ગયો। સાથે સાથે અહીંયા પણ આવું પરિવર્તન આવ્યું કે જેની અંદર શું થયું? તો કે આવા જે કઈ પણ ક્ષેત્રો હતા, તો એ ક્ષેત્રોની અંદર તાપમાન વધવા લાગ્યું, જ્યાં વધેલું હતું ત્યાં તાપમાન ઘટી ગયું, વરસાદ વધુ પડવા લાગ્યો, ક્યાંક વરસાદ પડ્યો જ નહીં, અને આવી બધી પરિસ્થિતિ થવાના કારણે શું થયું? તો કે વનસ્પતિ અને ઘાસ, બીજી કઈ વસ્તુ હતી? ઘાસ। તો વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા, એટલે કે જંગલોનું પ્રમાણ છે એ જંગલોનું પ્રમાણ વધવા લાગ્યું। તો આવા ઘાસના ક્ષેત્રો, વનસ્પતિના જંગલો છે એ વધવા લાગ્યા, અને આ વધવાથી એક નવું કુદરતી વાતાવરણ છે એ ઊભું થયું। અને એ વાતાવરણ ઊભું થતા હવે એમની અસર ક્યાં જોવા મળી? તો કે આવું વાતાવરણ ઊભું થવાને કારણે હવે જે ઘાસ ખાનારાઓ છે, એટલે કે આપણે એને કહીએ છીએ તૃણાહારી, આપણે જે ઘાસ ખાનાર હોય એને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે તૃણાહારી। એવા ઘાસ ખાનારા તૃણાહારી જે પ્રાણીઓ હતા, એટલે કે હરણ, ઘેટા, બકરા, ગાય, ભેંસ, તો આવા ઘાસ ખાનારા પ્રાણીઓની સંખ્યા છે એ સંખ્યામાં વધારો થવા લાગ્યો। કેમ કે ઘાસ વધુ હતું, પ્રાણીઓની સંખ્યા વધી, તો આવા ઘાસ ખાનારા પ્રાણીઓની સંખ્યા વધારો થાય, તો હવે આવા જે પ્રાણીઓ છે એને ખાવાવાળા વ્યક્તિઓને, એને ખાવાવાળા પ્રાણીઓને ફાયદો થાય કે ન થાય? થાય ને? તો એનો ફાયદો થયો કોને? તો કે આદિમાનવને પણ ચોક્કસ એનો લાભ છે, એનો લાભ આદિમાનવને પણ મળ્યો। કેમ કે એ સમય દરમિયાન આદિમાનવ રખડતું ભટકતું શિકાર કરીને જીવન ગુજારતા હતા, અને આવા હિંસક પ્રાણીઓથી બચતા હતા। જો હવે ઘાસ ખાનારા પ્રાણીઓ હરણ, ઘેટા, બકરા એ તો એને સરળતાથી મળી જાય, એ ડરતા હોય તો હરણ, ઘેટા, બકરા આરામથી મળી જતા હોવાને કારણે આદિમાનવોને પણ હવે શિકારની પ્રવૃત્તિ ખોરાકનીથી મળવા લાગ્યો આસાનીથી, તો એનો એને લાભ છે એ લાભ મળ્યો હતો। જેમ
વાઘ એવા પ્રાણીઓને લાભ થયો તો પણ આદિ માનવને પણ એનો લાભ થયો હતો અને આ લાભથી શું થયું તો કે આદિ માનવ હવે નિરીક્ષણ કરવા લાગ્યો અવલોકન કરવા લાગ્યો અને આવા નિરીક્ષણ અને અવલોકનથી શું ખબર પડી તો કે હરણ ઘેટા બકરા એ કેવા પ્રકારની રીતભાત કે એ કેવી રીતે ખોરાક ખાય છે કે રહેતે રહે છે કોનાથી ડરે છે તો એવા આવા પ્રાણીઓની જે ઘાસ ખાનારા હતા તો એની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યો એને ખબર પડી ગઈ કે આ પ્રાણીઓ કેવી કેવી જગ્યાએ રહે છે ક્યાં ખોરાક ખાય છે જો તો આવી બધી વાતનો અભ્યાસ કર્યા બાદ એ અભ્યાસ કરવાના અંતે એમને એનો શિકાર કેવી રીતે કરવો સરળતાથી કેવી રીતે પકડાઈ જાય આ બધું વિચારવા લાગ્યો અને આના કારણે શું થયું તો કે આના કારણે એમનો માનસિક વિકાસ છે એ માનસિક વિકાસ થવા લાગ્યો અને આમ માણસ ધીમે ધીમે છે હવે બુદ્ધિશાળી બનવા લાગ્યો એટલે કે અહીંયા માનસિક વિકાસ થયો એટલે નવું વિચારવાની તર્ક કરવાની શક્તિ છે એ તર્ક કરવાની શક્તિ મળવા લાગી અને આમ માણસ ધીમે ધીમે બૌદ્ધિક છે એ થવા લાગ્યો અને સાથે સાથે આપણે ફરી પાછો આપણો મૂળો વાતાવરણ પર્યાવરણનું બદલાવ તો કે આવા વાતાવરણના પરિવર્તનોથી શું થયું તો કે આ પરિવર્તનોથી વનસ્પતિઓ એટલે કે ઘાસ પછી વૃક્ષો આ બધું ઉગ્યું તો આની સાથે સાથે શું થયું હતું તો કે ઘઉં અને જવ જેવા છે એ ઘઉં અને જવ જેવા પણ અન્ય ધાન્ય પાકો છે એ ધાન્ય પાકો પણ ઉગી નીકળતા તો એ ઉગી નીકળેલા ધાન્ય પાકોના સંપર્કમાં છે એ સંપર્કમાં આદિ માનવો આવ્યા અને આ ધાન્ય પાકોના સંપર્કમાં આવતા માંસ સિવાયની પણ આવી વસ્તુઓ એટલે કે ઘાસમાંથી મળેલાવા દાણા છે એ પણ આપણે ખાઈ શકાય છે એ આદિ માનવને ખબર પડવા લાગી અને આ બાબતની ખબર પડતા હવે માંસ સાથે આવા દાણાઓ છે એ ધાન્યના દાણાઓ પણ એકઠા કરવા લાગ્યો કેવી રીતે તો કે પથ્થરની ટેકનોલોજી તો હતી જ પાષાણયુગ તો હતો જ તો એને પથ્થરની કોઠીઓ બનાવી અને એ પથ્થરની કોઠીઓની અંદર અનાજના દાણા છે એ અનાજના દાણા ભેગા કરવા લાગ્યો અને આ અનાજના દાણા ભેગા કરી અને આવા કોઠારો પથ્થરની અંદર ભેગા કર્યા પછી ધીમે ધીમે ઘંટલો બનાવ્યો ચક્રની શોધ તો થઈ જ હતી ઘંટલો બનાવ્યો એ દાણામાંથી લોટ અને રોટલી બનાવતા ધીમે ધીમે શીખો તો આ રીતે અનાજના દાણા ભેગા કરેલા હતા પછી એ ભેગા કરેલા દાણાને પાછા ઉગાડતા પણ શીખો એટલે કે શું થયું હવે વિચારો જોઈએ કઈ પ્રવૃત્તિ થઈ બે સેકન્ડ આપું છું વિચારો જોઈએ તો કે આવા જે દાણા હતા એ દાણા ભેગા કરીને ફરી પાછા ઉગાડવા લાગ્યા તો એ પ્રવૃત્તિ કોણ કરે ખેડૂત કરે ને અને ખેડૂત કરે ખેતી તો આના કારણે આવા અનાજના દાણાઓ ભેગા કરેલા હતા એ અનાજના દાણાઓને ઉગાડવા લાગ્યો અને એના કારણે ધીમે ધીમે ખેતીની શરૂઆત છે એ ખેતીની શરૂઆત થઈ વિચાર કરો કે ક્યાં એ માનવી હતો કે આવા હરણ ને ઘેટા બકરાને પકડીને ખાતો હતો અને ઘણી વખત એ પોતે શિકાર બની જતો કે એ શિકાર કરવા ગયો હોય ને હિંસક પ્રાણીઓનો આદિ માનવ શિકાર બની જાય ક્યારેક ફળો ખાતો હોય ને ઝેરી ફળ આવી જાય મરી જતો આવી પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી માનસિકતા વિકાસ થાય એ વિકાસને કારણે ખેતીની શરૂઆત થાય અને આ ખેતીની શરૂઆતથી જો પ્રવૃત્તિ આમાં બે જ મહત્વની શિકાર કરવી ને ભેગું કરવું તો જો ભેગા કરવાની બાબત હતી ને ભેગા કરવાની બાબતને કારણે અનાજના દાણા ભેગા કર્યા તો એ ભેગા કરેલા દાણાને ઉગાડવાથી એને ફાયદો થયો તો આ ખેતીની શરૂઆત થઈ અને એ ખેતીના પાકો હવે ઉગાડતા એને વધારે દાણા મળવા લાગ્યા વધુ પ્રમાણમાં આ દાણા મળવાથી એને શિકારની પ્રવૃત્તિ ઓછી કરી દીધી શું કામ તો કે એને આટલું બધું રખડવા કરતા અહીંયા છે એ ધીમે ધીમે પાણી પાય એની જાળવણી કરે પક્ષીઓને દાણા ખાતા અટકાવે આ રીતે આવી બધી પ્રવૃત્તિ કરીને એને ખોરાક મળવા લાગ્યો તો હવે દોડી દોડી શિકાર કરવો એ તો કે આવી બધી પ્રવૃત્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી અને શું કરવા લાગ્યા તો કે અનાજથી ખેતી કરવા લાગ્યા અને હવે જે જગ્યાએ ખેતી કરતા હતા
તો એ ખેતીની આસપાસ છે, એમને ગારો, માટી અને ઘાસ આ ત્રણેય વસ્તુ યાદ રાખજો. સમજાણું? ગારો, માટી અને ઘાસ આ વસ્તુઓમાંથી હવે એને મકાનોમાં રહેવાનું, એટલે કે એક ઝૂંપડાઓ, કાચા મકાનો બનાવવાની શરૂઆત કરી. અને આ કાચા મકાનો બનાવી જે એને આવા ખેતી એટલે કે અનાજના દાણા ઉગાડતો હતો તો એ ખેતરની આસપાસ રહેવાનું શરૂ કર્યું. ગુફાઓમાં રહેતો હતો એની બદલે એને હવે અહીંયા શું કર્યું તો કે પોતાનું ઘર પોતાની જાતે બનાવ્યું. માનસિકતાનો વિકાસ, તર્કશક્તિ તો આ વધારો થતા એને હવે એક સંશોધન કર્યું. કયું સંશોધન કર્યું? તો કે માટીના કાચા મકાનો બનાવ્યા. તો આ મકાનોની શોધ થઈ અને ઈ હવે એક જગ્યાએ અહીંયા રહેવા લાગ્યું. અને આ મકાનોની અંદર રહેતા હવે શું થયું? તો કે ધીમે ધીમે બીજા લોકોએ મકાન બનાવ્યા અને લોકો એકબીજા સાથે ભેગા રહેવા લાગ્યા. પણ કેટલા ત્યારે મકાનો હતા? તો કે ત્રણ ચાર મકાનો ભેગા હોય થોડેક અંતરે ફરી પાછા ત્રણ ચાર મકાનો. શું કામ? તો કે એનું જ્યાં ખેતર હોય ને ત્યાં મકાન બનાવે. તો એ પોતાની આસપાસ આવી રીતે આવા મકાનો બનાવી અને રહેવાનું શરૂ કર્યું. અને આમ ક્રમ બાય ક્રમ એટલે કે ભટકતું જીવન જીવતો હતો, ત્યાંથી શિકાર કરવા લાગ્યો, શિકાર કરતા કરતા ભેગું કરવા લાગ્યો, ભેગું કરતા કરતા ખેતીની શરૂઆત થઈ, ખેતીની શરૂઆત થતા હવે એ રહેવા લાગ્યો એટલે કે મકાનો બનાવ્યા. અને આ મકાનો બનતા હવે એ લોકો જે ભટકતું જીવન જીવતા હતા તો એ ભટકતા જીવનનો અંત આવ્યો. અને આ ભટકતા જીવનનો અંત આવતા હવે શું થયું? તો કે આદિ માનવ સ્થાયી એટલે કે સ્થિર વસવાટ છે એ સ્થિર વસવાટ કરવા લાગ્યો. આપણે આપણા પ્રકરણના શીર્ષકને સિદ્ધાર્થ કરી લીધું, શીર્ષક સાબિત થઈ ગયું કે આ રીતે આદિ માનવ છે એ સ્થાયી વસવાટ કરતો, એક જગ્યાએ સ્થિર થયો. તો વિદ્યાર્થી મિત્રો આ વર્ગ અગત્યનું છે, તો તમે બે સેકન્ડ આપું છું, નજર ફેરવી શકો છો અથવા સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. હવે આપણે જોઈએ તો કે બદલાતા પર્યાવરણની સાથે સાથે એટલે કે જે આદિમાનવ હતો એ આદિમાનવ સ્થિર થયો, ખેતીને કારણે પરિવર્તનો આવ્યા. આ પરિવર્તનોને કારણે એમનો જે પ્રથમ સાથીદાર હતો એટલે કે ખેતીની શરૂઆત થતા હવે એ સ્થિર થયો. અને સ્થિર થતાની સાથે સાથે એમનો જે પ્રથમ સાથીદાર કે મિત્ર, જો બંને વસ્તુ યાદ રાખજો, ઘણી વખત સાથીદાર પણ કહેવામાં આવે છે અને ઘણી વખત મિત્ર પણ કહેવામાં આવે છે. તો સાથીદાર કે મિત્ર છે એ કૂતરો હતો. કયું પ્રાણી હતું? કૂતરો. એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આદિ માનવ સૌથી પહેલા કયા પ્રાણીથી પરિચિત થયા? તો આદિ માનવ સૌથી પહેલા કૂતરાથી પરિચિત થયા હતા, એટલે કે કૂતરાઓને પાળતા થયા હતા. આદિ માનવને આ વસવાટ આસપાસ આદિ માનવની સાથે આવા કૂતરા જોવા મળતા હતા, એટલા માટે આદિ માનવના પહેલા મિત્ર છે એ પશુઓની અંદર કૂતરા હતા. ત્યારબાદ ધીમે ધીમે બીજા પ્રાણીઓ છે એ પાળતા થયા, જેમની અંદર ઘેટા બકરા, ત્યારબાદ ગાય ભેંસ અને ભૂંડ. ભૂંડ એટલે ડુક્કર. તો એ ડુક્કર જેવા પશુઓથી આદિ માનવો પરિચિત હતા, કેમ કે આદિ માનવો જે જગ્યાએ રહેતા હતા તો એવા આસપાસના વિસ્તારોમાં આ પશુઓ આટા ફેરા કરતા. આદિ માનવની નજીક આ પશુઓ આવી જતા આદિ માનવને કઈ નુકસાન ન પહોંચાડતા, એટલા માટે આ પશુઓથી પરિચિત થયા અને એમને પાળવા લાગ્યા. અને એમને પાળવાની શરૂઆત કરતા એટલે કે ખેતીની સાથે સાથે પશુપાલન છે, ખેતીની સાથે પશુપાલનની શરૂઆત છે એ શરૂઆત થઈ. અને આવા પશુઓથી જે છે એ પશુઓથી પરિચિત થયા. અને આ પશુઓથી પરિચિત થયા બાદ આવા જે પાલતુ પ્રાણીઓ હતા તો એ પાલતુ પ્રાણીઓનું હિંસક કે જે જંગલની અંદર રહેતા હતા તો એવા હિંસક પ્રાણીઓથી રક્ષણ કરવા લાગ્યા. એટલે કે આદિમાનવ પોતાનું તો રક્ષણ કરતો જ હતો અને એની સાથે સાથે હવે એ કોનું રક્ષણ કરવા લાગ્યા? તો કે જે એમને પાળેલા પશુઓ હતા તો એ પાળેલા પશુઓનું પણ રક્ષણ કરવા લાગ્યા. એટલે કે પશુઓ માટે પણ એને જગ્યા બનાવી, જે રહેઠાણને આપણે અલગ અલગ નામે ઓળખીએ છીએ, ઘણા એમને કોડ કહે છે,
ઘણા લોકો એમને ગમાણ કહે છે, ઘણા લોકો એમને ધારિયા પણ કહે છે. તો આવા પશુઓ માટેના જે છે એ વસવાટના સ્થાનો બનેવા જેના દ્વારા આવા હિંસક પશુઓથી છે એમનું રક્ષણ કરતા થયા. એટલે આદિ માનવની આ પ્રવૃત્તિ રક્ષણની પ્રવૃત્તિ પણ શરૂ થઈ ગઈ. અને એની સાથે સાથે એટલે કે ખેતી તો કરતા જતા તો ખેતીની સાથે સાથે પશુપાલન કરતા થયા. અને આવા પશુપાલનની અંદર હવે એ લોકો દૂધનો પણ ઉપયોગ છે એ ધીમે ધીમે શરૂ કરવા લાગ્યા. એટલે કે જે પાળેલા પશુઓ હતા તો એમના માત્ર માંસ માટે નહીં કે એમાંથી મળતા ઊન માટે નહીં, જેટલા બકરા એ પાળતા તો સૌ પ્રથમ ઊન મેળવવા માટે પાળતા કે ઠંડીમાં એમને રક્ષણ મળી શકે. પણ પછી ધીમે ધીમે છે એ લોકોને ખબર પડી કે પશુઓના દૂધ પણ આપણે પી શકીએ છીએ, એ દૂધમાંથી અલગ અલગ વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. તો આ રીતે એ લોકો દૂધનો ઉપયોગ છે એ ઉપયોગ કરતા થયા. પરંતુ એ દૂધનો ઉપયોગ ક્યારથી કરતા થયા એના વિશેના સંશોધનો હજી ચાલુ છે. આપણે એના માટેનો ચોક્કસ કોઈ સમયગાળો નથી મળ્યો કે આ પાળેલા પશુઓનો એ લોકો ક્યારથી દૂધનો ઉપયોગ કરવા લાગ્યા. એટલે આ બાબતનું સંશોધન વર્તમાન સમયમાં પણ ચાલુ જ છે. તો આ રીતે આદિમાનવો છે એ આદિમાનવો ખેતી અને પશુપાલન અને એ પશુપાલન દ્વારા દૂધના ઉપયોગ સુધી છે એ પહોંચ્યા. તો આમ એક વિકાસ યાત્રાની શરૂઆત છે એ શરૂઆત આગળ વધી. ત્યારબાદનો મુદ્દો આપણે હવે જોઈએ છીએ સ્થાયી જીવન, એટલે કે એ સ્થિર થયા અને એની સાથે સાથે ભોજન, જેની આપણે એક વાત અહીંયા કરી દૂધ તો એ ઉપયોગ વિશે નહીં, ત્યારબાદ રહેઠાણ એના મકાનો કેવા હતા એ વિશેની, અને ત્રીજી બાબત પોશાક, પોશાક એટલે કપડાં. તો એના કપડાં વિશેની જે, કેમ કે આદિમાનવ હતો એ આપણે જોઈએ છીએ કે વલકલો પહેરતો, એટલે કે ઝાડના પાન અને એમના થડમાંથી બનાવેલા વસ્ત્રો પહેરતો હતો. તો એમાં શું બદલાવ આવ્યો એ હવે આપણે આ મુદ્દાની અંદર જોઈએ છીએ. તો કે આદિમાનવ ખેતી અને પશુપાલન દ્વારા સ્થાયી થયો, આ બાબત ખાસ યાદ રાખજો. આદિમાનવ સ્થિર થયો છે તો એ સ્થિર થવાનું કારણ છે ખેતી અને પશુપાલન. શા માટે? તો કે ખેતી અને પશુપાલનની અંદર પરિવર્તન થયો એટલે કે જે આ બદલાવ આવ્યો, તો એ આ બદલાવ પરિવર્તન જે છે એ થયા તો એની પાછળનું કારણ શું હતું? તો કે કૃષિનું જે સ્થળ હોય, ખેતીનું સ્થળ હોય ને એને છોડીને જઈ શકાય નહીં. ખેડૂતે જો ખેતરે હોય શું કામ? તો કે એ સ્થળ છોડીને જતો નથી અને આદિમાનવો પણ જતા નહીં, એટલે એ સ્થિર થઈ ગયા. એનું કારણ છે શું કામ જતા હતા? તો કે પાકને જે ઉગાડવાનો હોય તો એ ઉગાડેલા પાકને ઉત્પાદન થવા માટે થોડો સમય લાગે. શું થાય? તો કે એ પાકને ઉગાડવા માટે કે ઉત્પાદન મેળવવા માટે થોડો સમય લાગે. તો એ સમય સુધી આપણે માવજત કરવી પડે, એમની કાળજી રાખવી પડે કે સમયે સમયે એમને પાણી નાખવું પડે, બીજા પશુઓ છે એમને ખાઈ ન જાય એટલે એનાથી રક્ષણ, પક્ષીઓ છે એમાંથી દાણા ચણી ન જાય એટલે પક્ષીઓને ઉડાડવા પડે, એટલે એની માવજત કરવી પડે. એટલે જે ઉગેલો પાક હોય તો એ પાકને ઉગતા થોડો સમય લાગે, ઉત્પાદન માટે છે એ સમય લાગે, પાણીની વ્યવસ્થા કરવી પડે. જો આપણે ત્યાં ન રહે, પાણી ન મળે તો છોડ પછી ઉગે નહીં. એટલે પાણી જરૂરી પડે છે. ત્યારબાદ અનાજનો છોડ, હવે ઉત્પાદન થઈ ગયો, બીજ આવી ગયા એમાં, તો એ બીજ આવી ગયા પછી છોડને કાપવો પડે. શું કરવો પડે? કાપવો પડે. કેમ કે આપણને અનાજ મળી ગયું, કપાસમાંથી આપણે કપાસ મેળવી લીધો, પણ એનો છોડ હવે તો આપણે નવી વસ્તુ ત્યાં ઉગાડવી છે તો એ છોડને કાઢવા પડે. જો પહેલી વસ્તુ કાપવા પડે, કાપીને પછી એને કાઢવા પડે. બીજી વસ્તુ થઈ, કેમ કે આપણે મગફળી થઈ હોય કે પછી કોઈ અન્ય છોડ જે છે એ ત્યાં હોય, તો એમાંથી જયારે ઉત્પાદન થઈ જાય છે તો એ ઉત્પાદન થયા બાદ એમને કાપીને કાઢવા પડે, તો જ આપણે નવા છોડ ઉગાડી શકીએ. એટલે કે પાછું ખેડાણ કરવું પડે, નવા બીજ વાવેતર. એટલે છોડને કાપવો પડે, એને કાઢવો પડે. અને આ બધી પ્રક્રિયા કરવા માટે, એટલે કે સૌ પ્રથમ જોઈએ તો કે છોડને ઉગાડવા માટે થોડો સમય લાગે, પછી પાણી પીવડાવવું, જરૂરી માવજત કરવી, અને એની સાથે સાથે ઉત્પાદન થયેલા છોડને કાપવો પડે, કાઢવો પડે. તો આટલી બધી પ્રક્રિયાને કારણે હવે જો એ જગ્યાએ ન રહીએ અને ખેતર છોડીને જતા રહીએ તો એને પાક ઉત્પાદન મળે નહીં, એને ખોરાક મળે નહીં. એટલા માટે આદિમાનવ હતો કે આજનો માણસે ખેતી છોડીને જઈ શકતો
નથી તો આ પ્રક્રિયાને કારણે સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી આ વસ્તુ યાદ રાખો આ ખેતીની પ્રક્રિયાને કારણે સ્થાયી જીવનની શરૂઆત છે એ એક જગ્યાએ સ્થિર એક જ જગ્યાએ વસવાટ કરવા લાગ્યો તો એ શરૂઆત ખેતીને કારણે થયેલી હતી આ બાબત સાબિત થયેલી છે જો આ પ્રક્રિયાને કારણે ખબર પડી એટલે આપણે પણ અંદાજ આવી ગયો કે આદિ માનવો આ રીતે સ્થિર થયા અને ધીમે ધીમે હવે અલગ અલગ પરંપરાઓ અને પ્રથાઓની શરૂઆત થઈ ત્યારબાદ અનાજનો સંગ્રહ એટલે કે હવે આ ઉત્પાદિત અનાજ થઈ ગયું ખેતીમાંથી ઉત્પાદિત અનાજ મળી ગયું તો હવે એ મળેલા અનાજને સાચવવું પડશે ને કે ભાઈ આજે મળી ગયું તો આજના જ ખાઈ જશે એવું તો નહીં થાય ને ખોરાક તો એને કારણે અનાજનો જે જથ્થો હતો એ જથ્થાને સાચવવા માટે એને શું કર્યું તો કે માટીના ઘડા અને માટલા બનાવ્યા શું બનાવ્યું ઘડા અને માટલા મોટા મોટા ઘડા આપણે જોઈ શકીએ છીએ માટલા જોઈ શકીએ છીએ માટીના તો એવા માટલા બનાવ્યા અને સૌપ્રથમ એમાં રાખ્યા મોટા મોટા કોઠારો આજે આવી ગયા પણ પેલા કોઠાર નતા તો ત્યારે આવા ઘડાઓ હતા મોટા ઘડા તો એ ઘડાઓની અંદર છે એ સાચવવામાં એમને રાખવામાં આવતું હતું એટલે સાચવી રાખે તો પાછું હવે એ અનાજનું રક્ષણ કરવું પડે ને કેમ કે આપણે ઉગાડેલું હોય ને સાચવી રાખ્યું હોય ને કોઈ આવીને એની અનાજનો જથ્થો લઈ જાય તો આપણે ભૂખ રહેવું પડે એટલે એના કારણે આવા ઘડા બનાવવાની શરૂઆત થઈ અને આમ ભટકતા જીવનનો અંત છે એ ભટકતા જીવનનો અંત આવેલો હતો અને આની સાથે સાથે કે ભટકતા જીવનનો અંત આવતા એ લોકો છે એ જે માંસ નહીં ખાતા હતા તો એની બદલે એ ખોરાકની અંદર હવે ઘઉં જવનો ઉપયોગ છે એ કરવા લાગ્યા ખોરાક પછી પોશાક અને એના રહેઠાણમાં પણ કે વસવાટ કરતો હતો તો એ રહેઠાણમાં પણ પરિવર્તનો છે એ રહેઠાણમાં પણ પરિવર્તનો આવ્યા અને એ પરિવર્તનો કેવા હતા તો કે લાભદાયક પરિવર્તનો હતા અને આ પરિવર્તનોની અંદર માણસનો જે ખોરાક માંસ હતો એમાંથી ઘઉં અને જવ જો સૌપ્રથમ અનાજ તરીકે જે ઉપયોગ કરવા લાગ્યો હતો તો એમાં ઘઉં અને જવનો ઉપયોગ થતો હતો આનો ઉપયોગ કરવા લાગ્યો અને પછી માંસ માછલી આ બધું તો ખાતો હતો અને સાથે સાથે એ જે જગ્યાએ રહેવાટ કરતા હતા વસવાટ કરતા હતા તો વસવાટની નજીક જે જગ્યાએ ફળો ઉગેલા હતા તો એવા ફળ ફળાદી છે એ પણ ખાતા હતા એટલે કે આપણો અહીંયા બીજો પોઈન્ટ ભોજન નરો એ ભોજન છે એ અહીંયા આવે છે તો આદિ માનવ આવા પ્રકારે ખોરાક ભોજન છે એ ભોજન ખાતા હતા અને ગારા અને માટીના મકાનોમાં રહેતા હતા એના મકાનો જે હતા એ કેવા હતા તો કે લાકડાના થર કાપેલા હોય વૃક્ષોના પાંદડા હોય અને એના માથે માટી અને છાણ એટલે આવા ગારાના મકાનોની અંદર કાચા મકાનોની અંદર છે એ કાચા મકાનોની અંદર રહેતા હતા એટલે કે બીજો મુદ્દો અહીંયા કયો રહેતા આદિ માનવ કેવા મકાનોની અંદર રહેતો હતો તો કે ગારા અને માટીમાંથી બનાવેલા કાચા મકાનોની અંદર રહેતા હતા અને ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા તો પેલા લોખંડ હતું નહીં એટલે આદિ માનવમાંથી માનવ બન્યા ત્યારે એ સૌપ્રથમ ખેતીના જે ઓજારો હતા એ પથ્થરોમાંથી બનાવેલા હતા એટલે કે એમને લોટ દળવાનો એટલે કે ઘઉં હતા તો એ ઘઉં દળવા માટેની અનાજ દળવા માટેની ઘંટી છે તો આપણે જોઈએ છે બે મોટા મોટા ગોળ પથ્થર હોય અને એના માટે દળવાનો આવો ઘંટી છે એ ઘંટલો પણ કહેવામાં આવે છે તો એ ઘંટલો હોય તો એના દ્વારા અનાજ દળાય તો આ રીતે ઓજારો છે એ ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા આ બાબત યાદ રાખજો બહુ અગત્યનું છે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને સાથે 2 સેકન્ડ આપું છું તો તમે આના ઉપર નજર પણ ફેરવી શકો તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 3 અહીંયા સુધી રાખીએ છીએ ભાગ 3 ના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે એ વર્કશીટ તમારે તમારી રફ બુકની અંદર લખી બાકી કરવાની રહેશે ધન્યવાદ